આ ટ્રેક્ટર તમારો ટાઈમ અને કિંમત બે બચાવશે કેમકે આ ન્યુ ઓલેન્ડ નું ન્યુલી લોન્ચ ટ્રેક્ટર છે જેમાં તમને ન્યુ એજ સ્ટાઇલ જોવા મળશે અને એકદમ ન્યુ ટેકનોલોજી આ જોવા મળશે અને આ ટ્રેક્ટર છે એ તમારી ઓછી કિંમતમાં તમે આનાથી વધુ કામ પણ લઈ શકશો હવે આ ટ્રેક્ટરની ડિટેલ આપણે આગળના વિડીયોમાં આપવાના છે તો વિડીયોને તમે છે સુધી જોઈએ ટ્રેક્ટરના આપણે ફ્રન્ટ ફ્રન્ટલુકથી વાત કરશું ને તો ફ્રન્ટ લુક છે ને તમને એકદમ સ્ટાઇલિશ જોવા મળશે કે જે આજકાલના યુવાનોને ગમતો હોય ને એવો તમને એરોડાયનેમિક લુક આનો જોવા મળશે બીજા નંબરમાં આમાં તમને છે ને ઉપરની બાજુ ઉપર તમને રેડિએટર ગ્રીલ આપેલી છે વચ્ચે પણ તમને રેડિએટર ગ્રીલ આપેલી છે ને સાઈડમાં પણ તમને રેડિએટર ગ્રીલ આપેલી છે જેનાથી આ પ્રોટેક્ટર છે ને ઓવરહિટિંગ પણ નહીં થાય અને અહીંયા તમને ક્લિયર તમને હેલોજન બલ્બ સાથેના ચાર તમને હેલોજન બલ્બ આપેલા છે જેનાથી આપણે રાત્રિ દરમિયાન કામ કરતાશું ને તો તમને વિઝિબિલિટી છે એ એકદમ ક્લિયર મળવાની છે અને મોટાભાઈ આના બમ્ફરની વાત કરો ને તો તમને આનું બમ્પર છે એમાં તમે એક્સ્ટ્રા વેઇટ પણ આમાં લોડેડ કરી શકો છો તમે હેવી ખેતી કરતા હો ને એમાં તમારે એક્સ્ટ્રા વેઇટ જોતો હોય ને તો તમે આમાં બમ્ફરમાં ઇન્ક્રીઝ કરી શકો છો અને આમાં મારા ખેડૂત મિત્રોને છે ને આમાં તમને હેવી ડ્યુટી એક્સેલ જોવા મળશે કે જે પેન્ડી ટાઈપની આવશે જેનાથી આપણી એ તમારી એક્સેલ થવાની છે અને આમાં તમને બેવલ ગિયર જોવા મળશે જેના આમાં ટ્રેક્ટરના તો સાઈડ લુક તમને એકદમ પ્રીમિયમ જોવા મળશે કેમ કે આ છે ને યુવાને ગમતું હોય ને એવું તમને આનું સ્ટાઇલિશ જોવા મળશે કે જે ફોરેન કન્ટ્રીમાં જ તમે ટ્રેક્ટર જોતા હોય ને એવું તમને આ ટ્રેક્ટર જોવા મળશે હવાના આગલા ટાયરની વાત કરશું ને તો તમને આઠ અને ના તમને આગલા ટાયર જોવા મળશે અને પાછલા ટાયર તમને ચૌદ નવ ને ના તમને પાછલા ટાયર જોવા મળશે હવાના બોનટની વાત કરશું ને તો બોનટ છે એ તમને એક તો એરોડાયનેમિક આપેલું છે ને એમાં તમને આમાં ન્યૂઓલેન્ડનો અહીંયા લોગો આપેલો છે અને તમને અહીંયા ન્યૂલેન્ડનું બ્રેજિંગ પણ અહીંયા આપેલું છે એનાથી એક જે નીચે તમને અહીંયા સુડતાલીસ દસનું અહીંયા બ્રેજિંગ આપેલું છે અને બોનટ ઉપર તમને કરવ આપેલા છે અને બોનટનું ફિટ એન્ડ ફિનિશિંગ છે ને તમને એકદમ હેવીમાં જોવા મળશે બીજા નંબરમાં આપણે અહીંયા સાઈડમાં આવશું તો તમને અહીંયા ઇન્જિનનું મેકેનિઝમ અહીંયા જોવા મળશે આ જે આપેલું છે એ તમારો હાઇડ્રોલિક ને ફિલ્ટર કરવા માટેનો અહીંયા જે હાઇડ્રોલિક પંપ આવે ને એ આપેલો છે અહીંયા તમારું હાઇડ્રોલિક ફિલ્ટર આપેલું છે અને અહીંયા તમારું જે ડીઝલ વોટર સેપરેટર આવે એ તમને અહીં આપેલું છે હવે ટ્રેક્ટરના રિયલ લુકની વાત કરશું કેમકે રિયલ લુક દેખાડવો ફરજિયાત જ છે કેમ કે ખેડૂતને ટ્રેક્ટરનો ઉપયોગ કેવાથી કામ કરવાનો હોય રિયલ લુકમાં જ કામ કરવાનું હોય તો રિયલ લુકમાં તમને આવતા પહેલાં તો હું તમને લિફ્ટિંગ કેપેસિટીની વાત કરું તો તમને આમાં અઢારસો કિલોની તમને હેવી લિફ્ટિંગ કેપેસિટી આપેલી છે બીજા નંબરમાં રિયલ લુકને પ્રીમિયમ બનાવવા માટે આમાં તમને ફોર વ્હીલ જેવા તમને ઇન્ડિકેટર આપેલા છે અહીંયા તમને ક્લિયર હેલોજન બલ્બ પણ આપેલો છે જે તમે રાત્રિ દરમિયાન કામ કરશો તો તમને એકદમ ક્લિયર વિઝિબિલિટી આપવાની છે અહીંયા તમારે થ્રી પોઈન્ટ લીકેજ સાથેનું તમને અહીંયા હાઇડ્રોલિકનું આપેલું છે અહીંયા તમને પાવર સોકેટ આપેલું છે અને અહીંયા તમારું આપણે જે ઇન્કલિમેન્ટ હોય એને તમારે સેટઅપ કરવા માટેની ધોરણી અહીંયા આપેલી છે અહીંયાથી તમારે ટ્રોલીનો વાલ આપેલો છે અને તમને અહીંયા છે ને સ્ટોરેજ એરિયા પણ આપેલો છે જેમાં તમે પાના પકડ તમારા છે એ તમે અહીંયા સ્ટોર કરી શકો છો અને ટ્રોલી તમારા જોડાવા માટેનું જે તમને છે ને એ તમને એડજસ્ટેબલ અહીંયા પાટલો આપેલો છે પીટીઓનું તમને અહીંયા આપેલું છે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે ને લઈ છે ને એક દિવસ આ પુરતા ખાવાના જ નથી એટલે કંપની એને છે ને આમાં તમને બહુ વિચારીને એડવાન્સ ટેકનોલોજી આપી દીધી છે આમાં તમને પ્લાનેટરી એક્સેલ આપી દીધી છે જે જેસએબીમાં તમને હાઉસિંગ જોવા મળે ને એવું તમને હાઉસિંગ આપેલું છે એટલે ટ્રેક્ટરની ગ્રીફ્ટ છે ને તમને સારામાં સારી જોવા મળે અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેતા હશે તો એક વર્ષ માટે જ લેતા નહીં હોય બે વર્ષ માટે તો લેતા નહીં હોય આમાં તમને છ વરસની ટ્રસ્ટેડ તમને ન્યૂલેન્ડની તો વોરંટી જોવા મળે છે અને બીજા નંબરમાં અહીંયા તમને પંખો છે એ પણ ફૂલ મળે છે જેમાં તમે તમે પંજાબી પંજાબી લગાવી અને શોખ પણ પૂરા કરી શકો છો આ બાજુ સાઈડ લુક ની વાત કરશું ને તો આ બાજુ તમને છે ને ચડવા માટેનું શાનદાર સાઈડ સ્ટેપ આપેલું છે હવે સાઈડ સ્ટેપ તો આપેલું છે પણ મારા જેવા બઠિયા હોય તો એને એને પકડવા માટેનું તમને ગ્રે બેન્ડર પણ અહીં ઓફર કરેલું છે બીજા નંબરમાં તમે ટ્રેક્ટર લાંબા સમય સુધી ચલાવશો અને તમારું ઇન્જિન ગરમ થશે તો તમારા પગ સુધી જે હીટ આવે ને એને પ્રોટેક્ટ કરવા માટે તમને હીટ પ્રોટેક્શન પણ આપેલું છે અને એ પણ તમને હેવી મેટલ સાથે તમને અહીંયા હીટ પ્રોટેક્શન આપેલું છે અને અહીંયા તમને ઇન્જિન ઓઇલ ફિલ્ટર તમને અહીંયા આપેલું છે અને બીજા નંબરમાં આનું જે એક્ઝોસ્ટ છે ને કેમ કે આપણે ઘણી વખત ટ્રેક્ટર ફૂલ ગરમ હોય અને આપણે નીચે ઉતરીએ તો આપણે અહીંયા અડવાના ચાન્સ હોય ને તો આ તમને અહીંયા છે ને તમે દાજી નહીં જાઓ અને બીજા નંબરમાં અહીંયા પણ તમને છે ને હેવી પ્લેટથી આખું કવર કરેલું છે એટલે તમારે છે ને આમાં દાજવાના ચાન્સ નહીં રહે અને બીજા નંબર અવડું મોટું ટ્રેક્ટર છે ને એ પણ ફોર વ્હીલ ડ્રાઈવ સાથે છે તો આમાં તમને પાવર સ્ટેડિંગ પણ તમને આ ટ્રેક્ટર માં ઓફર કરેલું છે ફ્રન્ટ લુક સાઇડ લુક રિયલ લુક જોઈ લીધું હવે અમે તમને છે ને ટ્રેક્ટરને ને આપડે ઉપર થી બતાવશું અને પછી તમને આનું ઇન્જિન પણ તમને આનું બતાવવાના છે તો પહેલાં તો તમને છે ને એ મસ્તીનું ચડવા માટેનું સાઈડ સ્ટેપ વેબ હેન્ડલ આપેલું છે અને તમને અહીંયા છે ને બહુ જાજી સ્પેસ આપેલી છે અને બીજા નંબરમાં તમને આનું સીટિંગ છે ને અતિ આરામદાયક સીટ આપેલી છે અને આનું જે ડેશબોર્ડ છે ને તમને એકદમ ક્લિયર વિઝિબિલિટી આવશે કેમ કે અહીંયાથી તમને એંગલ ટાઈપમાં આપેલું છે અહીંયા તમને હેન્ડ લિવર આપેલું છે અને આનું જે સ્ટેરિંગ છે ને તમને પ્રીમિયમ ફોર વ્હીલ જેવાનું સ્ટેરિંગ આપેલું છે અહીંયાથી તમારે આ સટલ ગિયર છે આ છે ને બહુ વધારામાં વધારે ઉપયોગી થતી હોય ને ખેડૂત મિત્રોને તો આ વસ્તુ છે આમાં તમને આઠ ફોરવર્ડ અને આઠ રિવર્સ તમને આમાં ગેર જોવા મળશે જે તમે અહીંયાથી જ એડજસ્ટ કરી શકશો અને આ બાજુ આવશો ને એટલે તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે જેમાં તમને અહીંયા સ્પીડ મીટર બતાવશે અહીંયા તમારું ફ્યુલનું બતાવશે અને આ બાજુ તમને હાઈ અને કુલિંગનું બતાવશે આ બાજુ તમારું કેટલું કલાક તમે ટ્રેક્ટર ચલાવેલું છે એ બતાવશે અને અહીંયા તમારી જે લાઇટ છે વોર્નિંગ ચેક લાઇટ એ તમને અહીંયા બતાવશે અહીંયાથી આપણે ડીઝલ છે એ તમે અહીંયા ફ્યુલ કરી શકશો અને આ બાજુ તમને અહીંયા તમારું જે એડ્લેમ છે એ ઓન અને ઓફ કરવા માટેનું આપેલું છે લાઇટ છે એ તમે અહીંયાથી ઓન અને ઓફ અહીંયાથી કરી શકો છો હેન્ડ લિવર તમને આ બાજુ આપેલું છે એની તમને એક્ઝેટ નીચે અહીંયા તમને એટલે છે એ તમને વધારવા ઘટાડવા માટેનું આપેલું છે અને અહીંયા તમારે પીપી પીપી વોરમ વગાડવા માટેનું અહીં તમને આપેલું છે અને તમને નીચે છે ને ઓલ ઓવર સ્પેસ તમને છે ને વધુમાં વધુ તમને અહીંયાથી સ્પેસ જોવા મળશે અને અહીંયા તમે છે ને પગ આરામથી રાખી શકશો સિટિંગ છે ને તમને ડ્રાઈવરને કમ્ફર્ટમાં આપેલું છે એટલે તમારી જે વિઝિબિલિટી છે ને એ અમને અહીંયાથી એકદમ ક્લિયર વિઝિબિલિટી તમને અહીંયા જોવા મળશે હવે આપણે જે વાત તમને વારેખે કઈ તમે આખો દિવસ કે તમને આમાં છે ને કોન્સ્ટન્ટ ગેર સિસ્ટમ તમને આમાં આપી દીધી છે અને એ પણ તમને પ્રોપર સાઇડિંગમાં તમને આપી દીધી છે બીજા નંબરમાં તમારું જે બ્રેક અને એક્સેલેટરનું છે એ પણ તમને અહીંયા વ્યવસ્થિત આપેલું છે જેનાથી તમે આખો દિવસ ટ્રેક્ટર લાવીશો તો તમે થાકીઓ નહીં આ બાજુ તમને હાઈ અને લોના ગિયર આપેલા છે અહીંયા તમને છે ને એક પીટીઓનો ક્લચ આપેલો છે એ તમે ફૂંણી હલાવતા હશો ને એટલે તમે આ ક્લજ કરી નાખશો ને એટલે તમારે ટ્રેક્ટર બંધ કરવાની જરૂર નહીં રહે ફૂંકણી ઓટોમેટિક તમારી બંધ થઈ જશે એટલે પીટીઓ અહીંયાથી તમે ઓપરેટ કરી શકશો અને આ બાજુ આવશો એટલે તમને અહીં એડીડીસી હાઇડ્રોલિકના કંટ્રોલ પર તમને આ બાજુ જોવા મળશે અને સીટિંગ તો ભાઈ આટલું બધું કમ્ફર્ટ છે ને કે તમને છે ને ટ્રેક્ટર હલાવવામાં મજા જ આવીએ એ તો તમે ટ્રેક્ટર લેહો ને હલાવીએ ને પછી જ મજા આવીએ હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો કંઈ વાંધો નહીં એક ધનુષ ટ્રેક્ટરનો અત્યારે જ તમે સંપર્ક કરી શકો ક્યાં આવેલું હોય તો કે ખંભાળિયા આવેલું છે હવે આપણે આ ટ્રેક્ટરના છે ને હૃદયની વાત કરીએ એટલે કે આના એન્જિનની તો આમાં તમને છે ને સુડતાલીસ વોર્સ પાવરનું ફોર સ્ટ્રોક નેચરલી એસ્પ્રેટેડ તમને આમાં એન્જિન આપેલું છે એટલે એવરેજનો બાદશાહ આ ટ્રેક્ટર થવાનું છે અને બીજા નંબરમાં બોનટ ઓપન કરવા માટે તમને વન શોટ ઓપનિંગ બોનટ પણ અહીંયા આપેલું છે તમે ખાલી આ પ્રેસ કરશો ને અહીંયાથી ઉપર કરી દેશો એટલે તમારું બોનટ છે એ આખે આખું ઉપર થઈ જશે અને બોનટ છે ને તમને એકદમ હેવી બોનટ જોવા મળશે આ બાજુ તમને બધી જગ્યાએ કવરિંગ આપેલું છે જેનાથી આપણે જે રજ અને પાર્ટિકલ હશે એ અંદરની બાજુ નહીં જાય બાકી અહીંયા તમને આખું અહીંથી કવરિંગ આપેલું છે અહીંયા તમને એક જેક આપેલો છે અહીંયા તમને ડ્રાય એર ક્લીનર આપેલું છે હવે છે ને તમારું ટ્રેક્ટરમાં ઘણી વખત આપણે વધારે ખાણમાની માગતા હોય ને તો બેટરી નીકળવાના ચાન્સ રહેતા હોય પણ આનું બેટરીનું તમને છે ને ફિટમેન્ટ આટલું હેવી ફિટમેન્ટ આપેલું છે ને એટલે આનું બેટરી છે ને નીકળવાના ચાન્સ જ નહીં રહીએ અને બીજા નંબરમાં આ બાજુ આવશું ને એટલે તમને અહીંયા ડીઝલ ફિલ્ટર પર તમને અંદરની બાજુ આપેલા છે હવે તમે આખો દિવસ ટ્રેક્ટર તમે પાણામાં ઘચોડ્યો ટોલીમાં ઘચોડયો તો તમને બીક લાગશે કે આનું પાવર સ્ટેરિંગનું ઓઇલ છે એ કદાચ ગરમ થાય તો નહીં થાય મારા વાલીડાઓ કેમકે આમાં તમને ન્યૂલેન્ડ કંપનીએ છે ને આમાં તમને પાવર સ્ટેરિંગનું ઓઇલ છે ને ઠંડુ ઉરીએ ને એના માટે પણ તમને અહીંયા કુલેન્ટ આપેલું છે એટલે એ સારામાં સારી ટેકનોલોજી ન્યૂઓલેન્ડ કંપની આમાં ઓફર કરે છે બીજા નંબરમાં અહીંયા તમને સૌથી મોટું રેડિએટર પણ અહીંયા આપેલું છે જેનાથી આપણું ટ્રેક્ટર છે એ ઓવરહીટિંગ પણ નહીં થાય અહીંયા તમને સ્લેપ આપેલું છે ખેડૂત મિત્રો આ તો આપણું ન્યૂઓલેન્ડનું જે હાલમાં જ લોન થયું સુડતાલીસ દસ ટ્રેક્ટર કે જે ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવ બંને ટેકનોલોજી સાથે આવે છે હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો આનો તમને વિશાળ પર તમને અવેલેબલ છે અંબાડિયા પોરબંદર રોડ ઉપર આવેલું છે મેઘધનુષ ટ્રેક્ટર કે જે તમે વિશાળ શ્રેણી પર જોઈ શકશો અને તમને આ ટ્રેક્ટર ને તમારે બીજા ટ્રેક્ટર જોતા હોય તો એ ટ્રેક્ટર પર તમે અહીંથી પરચેસ કરી શકશો તો આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એમને કોમેન્ટ બોક્સ માં બતાવજો અને આવા નવા ટ્રેક્ટર ના વિડીયો જોવા માટે ઓટો ફાર્મિંગ ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બે લાઈકન ને દબાવી લ્યો એટલે તમને નોટિફિકેશન તરત જ મળી જાય મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ